બેગ કેમ ભરી રહી છે? નીકળે છે? હા તો કાલે હવે નીકળીશું ને. આમ ઘોડે ચડીને જાવું તું તો આવી જ છું કામ? નકામી આવન જાવન. દીદી રહી જાને હજુ 2-3 દિવસ. એમ પણ આવી હાલતમાં બહુ ભાગા દોડી ના કરાય. તારી નહીં તો તારા બાળકની તો ચિંતા કર. હો માડી રે. એમ તને કોણે કીધું? આપણે તો એક્સપર્ટ છીએ. બોલ તારે શું જાણવું છે? તો ખાલી આમ અવાજ કર. માતા વિશે, બાળક વિશે. જો કેવું હોય ને કે બાળકને છે ને આમ આ. દીદી તને શું થાય છે? તને પેટમાં દુખે છે, બોલ ને દીદી. આ તો તારી બડબડ બંધ કરવી હતી ને એટલે. દીદી રહી જાને હજુ 2-3 દિવસ. કેસર, હવે સગાઈ અને લગ્ન વખતે પાછો આવવાનું થવાનું જ છે ને. દીદી માનસી દીદીનો થનારો વર કેવો છે? માનસીનો વર? અરે એકદમ જોરદાર છે હો, મને તો બહુ ગમ્યો. અને એમાં એની પર્સનાલિટી તો તે જોઈ હોય ને. શું થયું તમને? એસિડિટી થાય છે? કેસર જરા વરડી લેવો ને. આ પાછું શું નવું ચાલુ કર્યું તમે? અરે કઈ નહીં, કેસર જોડે નાનકડી મજાક કરી છે. માનસીના વર તરીકે જોશી સાહેબનો ફોટો બતાડ્યો છે. અચ્છા ને, તમને ગમે ત્યારે મજાક સૂજે છે, એમાં કેસરની બાબતમાં તો ખાસ. આ તો ડાળકી છે મારી. કેસર શું પૂછી રહી હતી મને? અરે એ જ કે માનસી દીદીનો થનારો વર કેવો છે? સારો છે એટલે મને ગમ્યો છે. નોકરી, ઘરબાર બધું બેસ્ટ છે અને સ્વભાવ પણ સારો છે, હે ને? અરે એકદમ બેસ્ટ છે. સ્વભાવ સારો છે તો ઠીક છે, પણ આમ જોડી બોડી જેવું કંઈ હોય કે નહીં? આપણી માનસી દીદી કેટલી દેખાવડી છે, કેટલી હોશિયાર પણ છે. છે એના જેવું આખા ગામમાં કોઈ? આ તો થાળીમાં બુંદીના લાડવાની સાથે કરવા કાઢેલાનું શાક મૂક્યું હોય ને એવું લાગશે દીદી. વાહ સરસ. હા એટલે અમારા લગ્ન વખતે પણ આવું જ કંઈક બોલ્યું હોય છે કે જુઓ અનેરી દીદી કેટલી દેખાવડી, અને આ એમને ક્યાં ભટકાયા કાળા ગુલાબ જાંબુ. ઓ જીજુ, તમે વચ્ચે તમારી વાત શાની ચાલુ કરી દો છો? વચ્ચે નહીં, તું મારી પીઠ પાછળ પણ કંઈક તો બોલતી જ હોઈશ. અનેરી તું બોલે છે? આ મને શું બોલે છે કેસર? જીજુ તમારી અને પેલા છોકરાની વાત સાવ અલગ છે. તમે ભલે કાળા ગુલાબ જાંબુ જેવા હો, પણ એટલા મીઠડા પણ તો છો ને. જો જો છેવટે એને મને કહી જ દીધું ને કાળા ગુલાબ જાંબુ. અરે સાંભળી શું રહી છે? તારા વરને એ કાળા ગુલાબ જાંબુ કહી રહી છે. કેસર ચલ ઝટ બેક પેક કર, આપણે અહીંયા રોકાવું જ નથી. ઓ જીજુ તેને અચાનક મોઢું ફુલાઈને બેસી ગયા. તમારે તમારા વખાણ જ સાંભળવા છે ને તો સાંભળો. બધા તાળાને એક જ ચાવીથી ખોલે એવા મારા દિવ્ય જીજુની કોઈ ના આવે તોલે. જુઓ જો આટલા મસ્કા મારી રહી છે ને, નક્કી આને કંઈક જોઈતું હશે. દીદી પ્લીઝ મારે કંઈ નથી જોઈતું. એમ પણ મને ખબર છે તારે શું જોઈએ છે કેસર, મને બધી ખબર છે. એક નંબર જીજાજી સબ જાનતા હે. હું ગઈ વખતે આવ્યો તો એરપોર્ટ માં કહેતા ને? ના ના એ તો મેં એમ જ કીધું હતું. એમ જ ભલે ને, અમારી લાડકી સાડી એમ જ કઈ માગે, પણ અમે એના એમ જ કઈ નથી લાવતા. ડેન્ટણે જીજુ એક નંબર છો તમે, સોલિડ છે. અરે વાહ, પ્રેગ્નન્ટ હું છું અને તમે બધું આનું ગમતું કરો છો. તારે જોઈએ છે? ના ના મારે શું કામના. કેસર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ થોડા મોઘા હતા. પણ એ ટેન્શન ના લેતી હો, એક દિવસ તને ઓરિજિનલ પણ અપાવીશું. જીજુ ડુપ્લિકેટ ભલે હોય, પણ તમે દિલથી લાવ્યા છો ને તો એક દિવસ ચાલશે ને તો પણ વાંધો નથી. જો મન મારીને ઓરિજિનલ લઈ આવ્યા હોત અને આખી જિંદગી ચાલત ને તો પણ મને દુઃખ થતું. તમે મારા માટે એરપોર્ટ્સ લાવ્યા ને એ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ જો એક દિવસમાં બંધ પડી ગયા ને તો હું બીજા માંગીશ. ફટ પાડી દીધો જીજુ, તમે તો એક નંબર છો. અત્યારે એક નંબર છું, પણ નવા જીજાજી આવશે તો આ
જુના જીજાજી પસ્તી તો નહીં થઈ જાય ને? અને આમ પણ તારા લગ્ન થશે ને એના પછી તો કઈ બોલવાનું જ નહીં રહે. ઓ જીજુ, મારા લગ્ન હજી બહુ જ વાર છે, હજી તો 18 પણ પૂરા નથી થયા. હા તો 6 મહિના પછી આમે તું 18 ની થઈ જવાની છે. અને તું જેવી 18 ની થઈશ આમ છોકરાઓની લાઈન લાગશે, લાઈન પડા પડી કરશે, મારે લગ્ન કરવા છે, મારે લગ્ન કરવા છે. જીજુ હવે મને બહુ બોર ના કરો અને જાઓ મને ગીતો સાંભળવા દો. લો સાંભળો, હવે અમે તમને બોર કરીએ છે એમ. થેન્ક યુ. સાથે લઈને જ આવ્યો છું, તમને કાંત પણ દીધી છે, હવે કઈ કામ બાકી રાખવાનું? બોલો જવું છે ઉપર? હા. એ ભાઈ નીચે મૂકો ને ખાટલો. એ ભાઈ નીચે મૂકો ને ખાટલો. અવાજ નહીં. આજુબાજુમાં લોકો સુઈ ગયા છે, અવાજ કરશો ને તો કાપી નાખીશ. અને મારી વાત ધ્યાનથી સાંભળો, મારા પૈસા 4 દિવસમાં પાછા નહીં મળે ને તો 5મો દિવસ જોઈ નહીં શકો. હા પછાડો ને નીચે. ફરીથી કીધું 4 દિવસ. વિક્રમસિંહ તો બહુ શાંતિથી સુઈ જાઓ, આરામ કરો, શાંતિથી, જરાય ટેન્શન ના રાખશો. અમે છીએ ને, અમે તમારી આજુબાજુમાં જ છીએ. હા ચાલો. ડેડી, પેલા લોકો પાછા કેમ આવ્યા હતા? અરે આ તો આપણો દિલપો છે દિલીપ. હવે અડધી રાત્રે એને કઈક તકલીફ થઈ એટલે પૈસા માંગવા ક્યાં જાય એટલે આપણી પાસે આવ્યો હતો, મોટા માણસ પાસે. તને તો ખબર છે આપણા ઉંમરેથી કોઈને ખાલી હાથે જવા દેતા નથી. આપ્યા. ડેડી તમે અહીંયા કેમ સૂતા છો? એમણે કીધું છે ને એટલે ડોક્ટરે કીધું છે કે તમારે ઝાડ નીચે સુવાનું, શ્વાસ લેવામાં તકલીફ પડે ને, ખાનદાની માણસોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, આમ ઝાડ નીચે સુઈએ ને તો ઓક્સિજન મળે. પણ તું કેમ જાગે જઈ? ના આ તો અવાજ આવ્યો ને એટલે જોવા આવી. ના ના કઈ નઈ કઈ નઈ, તું જા જા જઈને સુઈ જા. હા કઈ કે નઈ. હા જઉં છું. હા અહીં છે તારા પપ્પા. પપ્પા અહીં છે. જમાઈ રાજ, હજી 2-4 દી રોકાઈ ગયા હોત તો સારું થાત. મમ્મી તમે જાણો છો ને મારી નોકરી કેવી છે. લેવાનું. અને જો ઉછળ કૂદ જરા ઓછી કરજે. શું કહ્યું? કાળજી રાખજે તારી. જમૈરાજ આનું ધ્યાન રાખજો. સાંભળે તો ને મારું. શું બોલ્યા? તને કઈ નથી કીધું, ચાલો. મમ્મી હું જરા જઈને આવું. ક્યાં જાય છે? એક મિનિટ, અનેરી અને જમૈરાજ નીકળે જ છે, તને જતા જતા છોડતા જશે. ક્યાં જવું છે? શહેરમાં જવું છે, યુનિવર્સિટીમાં કામ છે થોડું. યુનિવર્સિટી? ના ના, યુનિવર્સિટીમાં જે સ્ટુડન્ટ્સ ના રાડા થયા છે, યુનિવર્સિટી બંધ છે, હમણાં જ મેસેજ આવ્યો મને. એમ? હા. તો આજે ના જઈશ, રહેવા દે. ઠીક છે. મમ્મી અમે નીકળીએ. આવજો મમ્મી. પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો ભાઈ, પૂરી કરો.
સ્ટુડન્ટ પર થતો અત્યાચાર, વિદ્યાર્થીઓ પર થતો અત્યાચાર, આચાર્યની હાકાળ પટ્ટી, વિદ્યાર્થીઓ પર થતો અત્યાચાર, આચાર્યની હાકાળ પટ્ટી. હેલો, એસીપી હર્ષવર્ધનસિંહ બોલું છું. હા, વાઇસ ચાન્સેલર સરને એક મેસેજ આપવાનો હતો. એમને કહેજો કે જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કોઈ પણ એમની કેબિનમાંથી બહાર ના નીકળે, એમના સ્ટાફમાંથી પણ કોઈ નહીં. એન્ડ ડોન્ટ વરી, કાયદો અને વ્યવસ્થા જળવાય એ જ રીતે કામગીરી કરીશ. આ જીતુ, અરે આની શું, અરે આની શું ભૂલ છે? હા, આ છોકરો આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, કેરોસીન છાંટી અને આત્મદાહ કરવાનો છે. જીતુ, તું એકલો નથી મારા ભાઈ, તારી સાથે અમે બધા લોકો પણ આત્મદાહ કરીશું કેરોસીન છાંટીને. તું કહો છો ભાઈઓ, આત્મદાહ કરીશું કે નહીં? ચાલ સાહેબ, પિસ્તોલ લઈ લો. કેમ, ડર લાગે છે? હા સાહેબ. ગુડ, લાગવો પણ ના જોઈએ. સ્ટુડન્ટ્સ પણ ના ડરવા જોઈએ, કોલેજના છોકરાઓ છે. ગાડી લોક કરી દો સાહેબ. હા, આજે મેં છાપામાં વાંચ્યું છે કે કર્ક રાશિવાળે ગમે ત્યાં જંપ લાગવું નહીં. સાલા, તમને કોણે કીધું કે મારી રાશિ કર્ક છે? મારી આજની રાશિ વૃષભ છે. અને વૃષભ એટલે બળદ. બળદ શું કરે? સીધો અંદર ઘુસે. સ્ટુડન્ટ પર થતો અત્યાચાર, વિદ્યાર્થીઓ પર થતો અત્યાચાર, પ્રિન્સિપલની હાકલ પટ્ટી. આ પોલીસ આવી ગઈ. જીતુ, પોલીસ આવી ગઈ છે. પણ તું ગભરાતો નહીં, આપણે ગમે તે થાય જે વિચાર્યું છે એ જ કરવાનું છે, સમજ્યો ને તું? આજે તારે આપણી કોલેજમાં ઇતિહાસ સર્જવાનો છે, મરીને અમર થઈ જવાનું છે. સ્ટુડન્ટ પર થતો અત્યાચાર, વિદ્યાર્થીઓ પર થતો અત્યાચાર, નજીક ના આવતા હું સળગાવી દઈશ. દૂર જાઓ, કહું છું દૂર જાઓ, સળગાવી દઈશ, દૂર જાઓ. મારા ભાઈ, તું બિલકુલ ચિંતા ના કરતો. તું મરીશ ને તો તારી સાથે અમે બધાય મરશું, પણ હવે પીછેહટ નથી કરવાની. આ રીતે જ અહીંયા દબાણ કરવા આવ્યા છે આપણા ઉપર, પણ હવે આપણે પીછેહટ નથી જ કરવાની. બધી જ જાતના દબાણને આપણે ઉખેડીને ફેંકવાના છે. તમે? આપણે રોનક ઉર્ફ રોની, રાજભાનો નાનો ભાઈ, સ્ટુડન્ટ લીડર. સ્ટુડન્ટ લીડર? હમ, તો લીડર છે તો બીજાને કેમ આગળ કરે છે? અને શું નામ કહ્યું તારું? કીધું તો ખરા, રોનક ઉર્ફ રોની. આ તો રોની લીડર છે ને, સૌથી આગળ પડતો હોય છે. અને લીડર છે તો તું પોતાની જાતને કેમ નથી સળગાવતો? સાંભળ ને, એક કામ કર, આ લાઇટર અને કેરોસીન આને આપ, જોઈએ આની પાછળ બધા સળગાઈ જાય કે નહીં. જીતુ, તું ગભરાઈશ નહીં, આની વાતો મને આવીશ. એ ખાખી અમારી મેટરના વચ્ચે ના આવતો. હા હા, હું કહું છું, આ પોલીસ અહીંયા શું કામ આવી છે? હા, આ આ એમનો માણસ લાગે છે. આ વર્દીમાં ગુંડાગીરી કરવા આવ્યો છે, ગુંડાગીરી. જરાય નમવાનું નથી. હા હા, દૂર રહો, નહીં તો હું આત્મહત્યા કરી લઈશ, સળગાવી દઈશ હું પોતાને. બરાબર છે, બરાબર છે. જીતુ, પૂરું નામ શું છે તારું? અરે બોલ, એટલે ખબર પડે કે કોને બલિદાન આપ્યું. જીતેન્દ્ર પટેલ. જીતેન્દ્ર પટેલ. પાકીટ છે તારી પાસે? પાકીટ છે? હા. તેમાં તારા મા બાપનો ફોટો પણ હશે? હા છે છે. વેરી ગુડ, તો એક વાર એ ફોટો કાઢ અને જો કે તું આત્મહત્યા કરીને મરી જઈશ તો એમની શું હાલત થશે? એમનો વિચાર કર્યો છે એક પણ વાર? માન થશે માન એમને જીતુ પ્રત્યે, અમર થઈ જશે જીતુ, શહીદ જીતેન્દ્ર પટેલ. હા, શહીદ જીતેન્દ્ર પટેલ. આ મરશે ને તો આની પાછળ બધા જ લોકો મરશે. હા, મરશે મરશે. અને લાગે છે કે આ બધા તારી પાછળ મરશે? હા મરશે. જો દોસ્ત, જીવનથી વધારે મહત્વનું બીજું કંઈ જ નથી હોતું, અને ચર્ચાથી દરેક પ્રશ્નનો ઉકેલ આવી શકે છે, અને જીવીશ તો દરેક પ્રશ્નનો ઉકેલ લાવી શકીશ.
જીવનથી વધારે મહત્વનું બીજું કંઈ જ નથી. જીવન એટલું સસ્તું નથી દોસ્ત. અને જીવનનું મહત્વ જાણવું હોય ને તો એક માને પૂછવાનું કે એક બાળકને જન્મ આપતી વખતે કેટલી પીડા વેઠી છે. એ જીતેન્દ્ર ખાલી રસ્ટિગેટ થયો છે, બહુ તો એક વર્ષ બગડશે ને. આત્મહત્યા કરીશ તો તારા મા બાપની પાછળ આખી જિંદગી બગડી જશે. એ ઇન્સ્પેક્ટર બંધ કર તારું લેક્ચર. જીતુ આ આ આપણને ફસાવવા માંગે છે અને તું ડરપોક છે કે શું? હા તને મારા પર ભરોસો નથી? નથી તો લાવ. ના ના ભાઈ મને આમ જાઓ સાજી જાઉં છું. સળગાવ છું. દૂર જાઓ, દૂર જાઓ. હું કહું છું દૂર જાઓ. હું સળગાવી દઈશ, હું સળગાવી દઈશ પોતાને. દૂર જાઓ, હું દૂર જાઓ. હું દૂર છું, ડોન્ટ વરી. દૂર જાઓ. તું તું લાઇટર બંધ કર, લાઇટર બંધ કર. મેનેજમેન્ટ સાથે વાત કરવી છે. હા કરાવું છું. તું લાઇટર બંધ કર પહેલા. એ ખાખી પહેલા પહેલા પ્રિન્સિપલને અહીંયા નીચે બોલાવ, જે પહેલા વાઇસ ચાન્સલરની ઓફિસમાં લપાઈને બેઠો છે. વિદ્યાર્થી સંગઠન જિંદાબાદ. ઓકે વાત કરવી છે ને, કરું છું વાત. વિદ્યાર્થી સંગઠન. હેલો. હા અહીંયા પરિસ્થિતિ થોડી આઉટ ઓફ કંટ્રોલ છે, વધારે ફોર્સની જરૂર પડશે. યસ. અને સ્ટુડન્ટ્સ પ્રિન્સિપલ જોડે વાત કરવા માંગે છે, એમને નીચે મોકલો. હા હું કરાવું છું. હા બે અલર્ટ. વિદ્યાર્થી સંગઠન જિંદાબાદ. વિદ્યાર્થી સંગઠન જિંદાબાદ. વિદ્યાર્થી સંગઠન જિંદાબાદ. જય સોમનાથ. સોદો સોદો સલકા, એટલે તારી પર આત્મહત્યાની સાથે સાથે ખૂનનો પણ આરોપ લાગે. સોદો સર, મેં કોમી નથી કરી. કોમર ભાઈ કેમ રેસ્ટિકેટ કરવામાં આવ્યો? એ ખાખી બસ. હા બસ, હવે બહુ થયા તારા નાટક. હવે ચૂપચાપ અહીંથી નીકળવાનું, નહીં તો તું નામ કીધું તારું? એ જે હોય આજે છે ને ખાલી દાંત તોડ્યો છે. નેક્સ્ટ ટાઈમ જીભ નામનું અવયવ શરીરમાં હોય છે ને કેવા લાયક નહીં રાખું. અન્ડરસ્ટુડ? એ ગોપી કઈ ધમાકેદાર વગાડતો, એકદમ ઘંટડી વાગી જાય એવું.